છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ચૂંટણી નહીં લડે તેવું નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ભાજપ પોતાની પહેલી યાદી જાહેર કરશે. આજે મોડી રાત સુધીમાં યાદી જાહેર થાય તે પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું. તેઓએ પત્ર લખી કહ્યું છે કે હું ચૂંટણી નથી લડવાનો. તો એ બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ નિવેદન આપ્યું છે કે હું ચૂંટણી નહીં લડું. નીતિન પટેલે કહ્યું છે ચૂંટણી તેઓ નહીં લડે. સંવાદદાતા બ્રિજેશ દોશી મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. બ્રિજેશ, ભાજપની પહેલી યાદી જાહેર થાય તે પહેલા જ એક તરફ પૂર્વ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે ચૂંટણી નહીં લડે, તો બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ નિવેદન આપ્યું છે કે તેઓ પણ ચૂંટણી નથી લડવાના. જરા જે રીતે અપેક્ષા રહેવાય રહી હતી કે આ બંને નેતાઓને જે છે એ ટિકિટ નહીં મળે તે પ્રમાણે સીધો લેટર તેમનો આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સત્તાવાર જાહેરાત કરી કે તેઓ ચૂંટણી નથી લડવા માંગતા. એટલે આ ભાજપની એક પ્રક્રિયા છે. હંમેશા ભાજપની અંદર આ પ્રકારનો નિયમ રહે છે, જ્યારે કોઈ મોટા નેતા ટિકિટ ન આપવાની ત્યારે તેમના દ્વારા સ્વેચ્છાએ જાહેરાત કરવામાં આવતી છે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા. એક સીધો સંકેત છે કે આ નેતાઓને ટિકિટ મળવાની નહોતી તે વાત સ્પષ્ટ ચૂકી હતી. અને તેની વચ્ચે જે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળે, પ્રધાનમંત્રી તે બેઠકમાં પહોંચે તે પહેલા બંને નેતાઓ દ્વારા સ્વૈચ્છિક જાહેરાત કરવામાં આવી છે. તે સીધો મેસેજ છે કે જે રીતે રૂપાણી સરકારને દૂર કરવામાં આવી હતી, રાજકીય પ્રયોગ કરવામાં આવ્યો હતો, રાજકીય પ્રયોગ બાદ તે સરકારના ઘણા મોટા માથાઓને ટિકિટ નહીં મળે તે પ્રકારની શક્યતાઓ અને આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. તે જ વાત હાલ આ બંને નેતાઓની જે પ્રતિક્રિયા આવી છે તેના ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ જ પ્રમાણના જે નામો જ્યારે જાહેર થશે ત્યારે પણ આ જ પ્રકારની વાત જોવા મળશે અને મોટા નેતાઓ જે છે તેમના નામ જે છે આ યાદીમાં નહીં હોય તેવી પણ શક્યતા પૂરી દેખાઈ રહી છે. જે રીતે બંને નેતાઓએ કહ્યું છે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા અને તેમણે સ્પષ્ટ મેસેજ આપી દીધો કે તેમને હવે જે છે તે ચૂંટણી લડવા નથી માંગતા. રાજકીય ઉત્તર પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને કહ્યું છે, એટલે તેઓ જે ઇલેક્ટોરલ પોલિસી છે, ચૂંટણી લક્ષી પોલિટિક્સ છે, તેમાંથી તેઓ હાલ બાકાત છે અને તેઓ કોઈ પણ રીતે ચૂંટણી લડવા નથી માંગતા તે વાત તેમણે સ્પષ્ટ કરી દીધી. જી બિલકુલ. બ્રિજેશ, શું લાગી રહ્યું છે અત્યારે માત્ર બે નામ સામે આવી રહ્યા છે કે આ મોટા બે નામને ટિકિટ નથી મળવાની એટલા માટે જ તેઓ પત્ર લખીને કહી રહ્યા છે, નિવેદન આપી રહ્યા છે કે હું ચૂંટણી નથી લડવાના, પરંતુ ભૂપેન્દ્ર ચુડાસમાનું નામ પણ સામે આવશે કે પછી આવા કોઈ મોટા નેતાનું નામ સામે આવશે હજુ યાદી જાહેર થાય તે પહેલા? જુઓ, જે રીતે આ પત્ર સામે આવ્યું છે તે રીતે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ બંને નેતાઓ જે છે તે નહીં લડે. અન્ય નેતાઓની પણ એ વાત દેખાઈ રહી છે કે તેમાંથી પણ કોઈ નેતાઓ એ જાહેરાત કરી શકે છે. જે નેતાઓને ટિકિટ નથી મળવાની તેમને જાણ કરી દેવામાં આવી છે અને તેઓ જાહેરાત કરે તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે. એટલે તેવું બની શકે છે કે તેઓ જે છે તે આ ચૂંટણી લડવા નથી માંગતા તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને મોટા માતાઓ જે પણ કપાશે તેઓ આ મામલે જે છે કોઈ પ્રતિક્રિયા નહીં આપે અને તેઓ સીધી રીતે ચૂંટણી લડવાના મેદાનમાંથી ખસી જશે તેવી વાત પણ હાલની સ્થિતિમાં દેખાઈ રહી છે. એટલે હજુ પણ કેટલાક એવા ચહેરાઓ છે કે જે નેતાઓ ખસી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે આ બે મુખ્ય નેતાઓ હતા, તેમનું સન્માન જળવાય તે માટે આ નિર્ણય લીધો હશે તે પ્રકારની વાત થઈ રહી છે. એટલે તે સિવાય બીજા કોઈની વાત હાલની સ્થિતિમાં નથી દેખાઈ રહી. જી બ્રિજેશ, અત્યારની ગતિવિધિઓ પરથી શું લાગી રહ્યું છે આ મોટા માથાઓ ચૂંટણી પક્ષના ખૂબ વરિષ્ઠ અને સિનિયર કાર્યકર્તા છે અને એમણે જ્યારે અત્યારે ચૂંટણીના માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા જ્યારે આખરી તબક્કામાં પહોંચી છે ત્યારે શ્રી નીતિનભાઈએ સ્વેચ્છાએ એમણે ખૂબ સારા શબ્દોમાં અને ખૂબ નમ્રતાથી એમણે કહ્યું છે કે પાર્ટીમાં તેઓ કામ કરતા આવ્યા છે અને કરતા રહેશે. પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે કરોડો ભારતીયોનું સારું થઈ રહ્યું છે તેની તેમણે વખાણ કર્યા છે અને આગામી દિવસોમાં પણ પાર્ટીમાં એ કામ કરતા રહેશે. ખૂબ સનિષ્ઠ કાર્યકર્તા છે અને જ્યારે એમણે ચૂંટણી નથી લડવી એવું એમણે કહ્યું છે તો અમને આશા છે કે સમગ્ર ગુજરાતમાં તેમના પ્રચારમાં એમનો ખૂબ પાર્ટીને લાભ થશે. તો એક બાદ એક તમામ મોટા માથાઓ નિવેદન આપી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જે યાદી જાહેર થવાની છે આજે સમાચાર આવતાની સાથે જ હવે એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. એક તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે હું ચૂંટણી નથી લડવાનો, તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કહ્યું છે કે હું ચૂંટણી નથી લડવાનો. તમામ નવા ચહેરાઓને તક મળે, તમામ કાર્યકર્તાને તક મળે એ માટે જ તેઓએ કહ્યું છે કે હું ચૂંટણી નહીં લડું. મહત્વનું છે કે આજે મોડી રાત સુધીમાં ભાજપની પહેલી યાદી જાહેર થવાની છે અને તે પહેલા આ મોટા સમાચાર. અત્યાર સુધીની ગતિવિધિઓ જોતા લાગી રહ્યું છે કે મોટા ચહેરાઓને સ્થાન મળશે તેના પર હવે જે પણ વિગતો સામે આવી રહી હતી તે હવે વિગતો સાચી પડી રહી છે કે જે પણ મોટા નામ છે તેમને ટિકિટ નહીં મળે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.
નીતિન પટેલે કહ્યું છે તેઓ ચૂંટણી નહીં લડે, તો વિજય રૂપાણીએ પણ કહ્યું છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ નહીં લડે ચૂંટણી, હું ચૂંટણી લડવાનો નથી તેવું વિજય રૂપાણી એક તરફ કહ્યું છે. તો અત્યાર સુધીના જે આ સમાચારો સામે આવી રહ્યા છે, ત્રણ મોટા એવા નામ જેઓએ કહી દીધું છે પહેલી યાદી ભાજપની જાહેર થાય તે પહેલા જ તેઓએ નિવેદન આપ્યું છે કે હું ચૂંટણી નહીં લડું. તો ભાજપની આ એક પરંપરા રહી છે, સ્ટ્રેટેજી રહી છે કે જ્યારે પણ મોટા નેતાઓને ટિકિટ નથી આપવાની હોતી ત્યારે તેઓને પત્ર લખીને કહેવામાં આવે છે, તેમનું સન્માન જળવાઈ રહે તે પ્રકારે એક રજૂઆત કરવામાં આવે છે કે તેઓ ચૂંટણી નહીં લડે. તે પ્રકારે આ એક બાદ એક મોટા નેતાઓના નામ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે આજે વિધાનસભા ચૂંટણીના ભાજપની યાદી જાહેર થવાની છે અને આજે મોડી રાત સુધીમાં યાદી જાહેર થાય તે પહેલાના મોટા સમાચાર.